નર્મદા જિલ્લાનું આલમવાડી ગામ ભરૂચના લોકલાડીલા સાંસદ એવા મનસુખ વસાવાએ આ ગામ દત્તક લીધેલું છે. TV9ની ટીમે જ્યારે સાંસદના આદર્શ ગામની મુલાકાત લીધી તો રસ્તા પર માત્ર ખાડાઓ જોવા મળ્યા. શૌચાલય પાકા મકાનની સુવિધા ખરી, પરંતુ હજુ સુધી ગામને બસની સુવિધા તો નથી જ મળતી. ગામને હાઈવે સુધી જોડતો મુખ્ય માર્ગ પણ હજુ સુધી ન બન્યો હોવાનું સાંસદ મનસુખ વસાવાએ સ્વીકાર્યું. ગામના આંતરિક રસ્તા, પીવાના પાણી રસ્તા, મેઇન રસ્તાને ખુલ્લો કરવાનો પ્લાનિંગ છે. આલમવાડી ગામના લોકો પિયત અને સિંચાઈની માંગ કરી રહ્યા છે, સાથે સાથે ગામમાં આવવા માટેનો રસ્તો બને તેની પણ માંગ કરી રહ્યા છે. એ 20-25 વર્ષથી આ રોડ બન્યો, એકવાર બન્યો ખેર નહીં બન્યો એ બી ખબર નહીં. અખાડાથી માંડીને કોઈ આ રસ્તો, આ જિલ્લા પંચાયતનો રસ્તો લાગે છે, એક બી વખત બન્યો નહીં. મનસુખ વસાવા આદિવાસીઓના વિકાસ માટે સરકારમાં ઘણી રજૂઆતો કરતા જ રહ્યા છે, તો હવે તેઓ પોતાના દત્તક ગામ આલમવાડીને ખરા અર્થમાં આદર્શ ગામ બનાવે તે ઇચ્છનીય છે. બ્યુરો રિપોર્ટ, આલમવાડી, નર્મદા. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.